રાજ્ય સરકાર દ્વારા અંજાર તાલુકાના ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયો. કચ્છ, અંજાર અને આસપાસના સરહદી વિસ્તારોમાં વરસાદ જ જિલ્લાનો ભાગ્ય વિધાતા છે. પાણીની કાયમી સમસ્યા ધરાવતા આ વિસ્તારે ભારે કપરા દિવસો જોયા છે, ત્યારે આ વિસ્તારો માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અંજાર તાલુકાના ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવાના આ નિર્ણયથી આસપાસના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જિલ્લાને પાણીનું વિતરણ કરવાની વ્યવસ્થા ઊભી કરવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું છે, જેમાં જિલ્લાને દૈનિક 100 MLD પાણી અપાશે, જેથી આગામી 90 થી 100 દિવસો સુધી પાણીની સમસ્યા હલ કરી શકાશે. માર્ચથી કરીને 8મી એપ્રિલ સુધી જે પાણી સંગ્રહ્યું હતું 600 MCFT ટપ્પર ડેમમાં, એમાં પણ 200 MCFT બચ્યું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર આગળ 500 MCFT ટપ્પર ડેમમાં નર્મદા કેનાલથી ભરવા માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી, અને આ દરખાસ્ત રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી. એ અન્વયે અત્યારે આપણે આપ જાણીએ છીએ કે કાલ સાંજના 7 વાગ્યાથી ટપ્પર ડેમમાં પાણી ભરવાનું ચાલુ થયું છે, અને આ 500 MCFT પાણી તેમજ અત્યારે ટપ્પર ડેમમાં જે 200 MCFT પાણી બચ્યું છે, એ ટોટલ 700 MCFT પાણી આવતા દિવસોમાં રોજના 100 MLD એટલે કે 10 કરોડ લિટર અહીંયાથી ઉપાડી અને કચ્છની વોટર ગ્રીડમાં નાખીને આખા કચ્છને પૂરું પાડવા માટે આયોજન છે, અને આ પાણી 80 થી 90 દિવસ સુધી ચાલી શકશે. વરસાદ ખેંચાડ એવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે અહીંયાથી પાણીપુટા બોર્ડ અને એના વિભાગો પાસેથી એક અહેવાલ માંગ્યો હતો કે ભાઈ 100 વોટરની રેન્જમેન્ટ તાત્કાલિક ધોરણે કરી શકાય એવી છે. એટલે આપણે ત્યાંથી એક એવું પ્લાન કરવામાં આવ્યું કે ટપ્પર ડેમને અત્યારે 500 MCFT ભરી એટલે 80 થી 90 દિવસ ચાલે, એની સાથે સાથે વાગડમાં 100 MCFT અને ફતેહગઢ ડેમમાં 100 MCFT પાણી ભરીએ. એટલે સુવઈથી જે 100 MCFT પાણી ભરીએ છીએ એ આગળ ખડીર અને પ્રાંતડ વિસ્તારના ગામોને પૂરું પડે છે રોજ 7 MLD પ્રમાણે, અને ફતેહગઢથી જે પાણી પૂરું પડી છે બેલા, મવાણા, શિવગઢ જેવા ગામોને. રિપોર્ટર ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ.